નમસ્કાર મિત્રો, હું છું તમારો ધનજી પાટીદાર. મિત્રો, આજે આપણે બે એવા મુદ્દા પર ચર્ચા કરીશું. આ બંને મુદ્દા ઉપર જે ચર્ચા કરીશું એ બંને ઘટનાઓ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની અંદર આ બંને ઘટનાઓ ઘટી છે, અને એવી ઘટનાઓ દિલ દહેલી જાય. બે પગાનો કાળો માથાનો માનવી એ શું કરવા બેસે છે? ભણેલો ગણેલો, ભગવાને મગજ આપ્યું છે, બે આંખો આપી છે, બે કાન આપ્યા છે, નાક આપ્યું છે, બે હાથ આપ્યા છે, બોલી શકે છે, બધું જ કરી શકે છે, અને સરસમાં સરસ ભગવાન જ્યારે આ સૃષ્ટિનું સર્જન કરવાનો વિચાર કર્યો, ભગવાન અને જગદંબાએ આદ્યશક્તિ માતાએ, એટલે સારામાં સારી વ્યક્તિ બનાવી હોય તો મનુષ્ય બનાવ્યો, એને બધું આપ્યું, બધા કરોડો જીવાત્માઓ બનાવ્યા, પણ સારામાં સારો બનાવે તો મનુષ્ય, આ કંઈક કરશે અને આનું બધું આપો. અને અમુક અમુક ઘટનાઓ આપણે જોઈએ છીએ એટલે આપણને પોતાનું આમ ધિક્કારવાનું મન થઈ જાય. સારું, આ શું થઈ રહ્યું અને શું કામ કરતા હશે, શું મળતું છે આમનું, આનું કારણ છે, આ કરવાનું કારણ છે, મારું મારું મારું, ભેગું કરો, આ કરો તે કરો, આ જળો જથાઓ ચાલી રહી, ખુરશી ટકાવી રાખો, ભેગું કરો, આ કરો, હું જેવડો મોટો રૂપિયા વાળો, આ બધી લવા એવા ચાલી રહ્યા, એટલો સ્વાર્થી બની ગયો જેની ના પૂછો વાત, અને શું કરી બેસો છો એ પણ એને અમુક ટાઈમ ખબર હોતી નથી કે ભાઈ હું શું કરી રહ્યો. મહાદેવજીએ, દેવોના દેવ મહાદેવજીએ સરસ કીધું છે, એનો ઉલ્લેખ સિર્ફ એક બંદા કાફીએ ફિલ્મની અંદર જે મુખ્ય પાત્રની અભિનય કરતા હોય છે એ મનોજ બાજપેયીજીએ સરસ મજાનો અભિનય નિભાવ્યો છે, અને મહાદેવજી એ સરસ મજાનું દ્રષ્ટાંત માતા પાર્વતીજીને આપ્યું. રાવણનું જ્યારે મૃત્યુ થયું એ કહી દઉં પહેલા, પછી કીધું તું જ મેં, છતાં પણ ફરીથી કહું, રાવણનું જ્યારે મૃત્યુ થયું એટલે મોક્ષ માટે રાવણ દેવોના દેવ મહાદેવજીનો પરમ ભક્ત આજીજી કરી ગયો હતો ઘણા વર્ષો સુધી, એનો મોક્ષ નતો મળતો. આ દ્રશ્ય માતા પાર્વતીજીએ જોયું એટલે માતા પાર્વતીજીએ મહાદેવજીને કીધું કે મહાદેવજી, તમારો પરમ ભક્ત કેટલાય સમયથી મોક્ષ માટે તમારી પાસે ગીડગીડાઈ રહ્યો છે, તમને કહી રહ્યો છે, છતો પણ તમે એને માફ નથી કરતા. પછી મહાદેવજી મંદ મંદ મુસ્કાઈ અને માતા પાર્વતીજીને કહે છે, એટલે માતા પાર્વતીજી પાછો સવાલ કરે છે, તમે મુસ્કાવ છો, હું તમને સવાલ કરું છું, તમે હસો છો મનમાં મનમાં? પછી મહાદેવજીએ કીધું કે હા, હું હસું છું, કેમ આવું કરી રહ્યા છો, તમારા ભક્તને કેમ તમે મોક્ષ નથી આપતા? પછી મહાદેવજી સરસ કહે છે કે પાપ, અતિ પાપ અને મહાપાપ. એટલે માતા પાર્વતીજી પણ સવાલ કરે છે, આ શું પાપ, અતિ પાપ, મહાપાપ? એટલે મહાદેવજી એમને સમજાવે છે માતા પાર્વતી, પાપ એટલે અજાણે થાય એનું પાપ કહેવાય, અતિ પાપ જાણી જોઈને થાય એને પાપ, અતિ પાપ, અને જે એવું પાપ કે એનો પ્રભાવ અનાદિકાળ તક પડતો રહે એનો મહાપાપ કહેવાય, જેને મહાપાપ યા રાવણે કર્યું એટલે હું એનો માફ નથી. પછી પાછો માતા પાર્વતીજી કહે છે, મહાપાપ એવું કેવું પાપ કરી દીધું એ રાવણે દેવી, એવું પાપ કર્યું કે એને ભગવો વેશ ધારણ કરી અને માં જગદંબા સીતા માતા એ રાવણે હરણ કર્યું. જો રાવણે રાવણના જ વેશમાં સીતા માતાનું હરણ કર્યું હોત તો હું એનો મોક્ષ આપી દઉં, પણ એ રાવણે સાધુનો વેશ લીધો, ભગવો વેશ ધારણ કર્યો,
અને ભગવો વેશ ધારણ કરી સાધુનું રૂપ લીધું અને સાધુના રૂપ લઈ અને માતા સીતાને એને હરણ કર્યું અને એનો પ્રભાવ સંતો મહાત્માઓ ઉપર આ લોકો ઉપર કેવો પડે કે જે તમે જોઈ રહ્યા છો. એટલા માટે એને મહાપાપ કર્યું છે કે જેની કોઈ મોક્ષ નથી, જેની કોઈ માફી નથી. અને આજ દિન સુધીની અંદર રાવણનો માફી નથી મળી. આવું સિર્ફ એક બંદા કાફી હૈ મનોજ બાજપાઈજીની અભિનય કર્યું છે ફિલ્મની, જબરજસ્ત દ્રષ્ટાંત. અને એ મહાપાપના લીધે આ દ્રષ્ટાંત કોર્ટની અંદર સંભળાવવામાં આવે છે. અને આશારામને હાલ જે સજા થઈ રહી છે ને એનું કારણ એ છે કે આશારામે મહાપાપ કર્યું. એવી જ રીતે અમુક ઘટનાઓ એવી ઘટતી હોય છે તમારા મારા સમક્ષ, અને એ ઘટનાને અંજામ આપવા વાળા લોકોને ક્યારે પણ ખબર હોતી નથી કે આપણે શું કરીએ છીએ. અહીંયા નીચે તો તમે છૂટી જશો, કોર્ટ કાયદા કાનૂનથી પણ તમે છૂટી જશો, પણ ભગવાનના દરબારની અંદર, ઈશ્વરના દરબારની અંદર, નારાયણના દરબારની અંદર તમને ક્યારે પણ છૂટવા માટે નહીં મળે. તમે જે કરી રહ્યા છો મહાપાપ કે જેનું કોઈ પ્રાચિત નથી અને જેનો કોઈ નિર્ણય જ નથી ભગવાનની દરબારની અંદર. એવી બે ઘટનાઓ ઘટી નહીં. એક ઘટના તમે જોશો એટલે તમારું દિલ કંપી ઉઠશે. મેં જોયું, મારું દિલ કંપી ઉઠ્યું. તમે બધાએ જોયું છે સોશિયલ મીડિયામાં, કદાચ એના ઉપર બહુ ધ્યાન નહીં આપ્યું હોય, કારણ કે નાની નાની બાબતો આપણે ધ્યાન નથી આપતા. અત્યારે આપણને એક વંટોળ ચડી ગયો અને તમારા મગજમાં એક ઠુસું ભજવામાં, મગજમાં એક ઠુસું ભરવામાં આવ્યું છે અને આપણે બધા એમાં એવા બધા મશગુલ થઈ ગયા છે કે આપણી જે સમસ્યાઓ છે, આપણા જે મુદ્દાઓ છે, આપણા જે જરૂરિયાતના મુદ્દાઓ છે, શિક્ષણ, આરોગ્ય, રોડ, રસ્તા, ફલાણું ઢીકણું, આ બધું આપણે બધા ભૂલી જઈએ છીએ. અને જે જરૂરી નથી એ વસ્તુ આપણે એને યાદ કરીએ છીએ અને એને ધ્યાન રાખીને આપણે બધા ચાલ્યા છીએ. તમારી કમજોરી છે, મારી કમજોરી છે, અને આપણે એને જવાબ નથી આપી શકતા, આપણે બોલી નથી શકતા, આપણે ડરીએ છીએ. અને સૌથી ખતરનાકમાં ખતરનાક કોઈ વસ્તુ હોય તો એ ડર છે. ડર એવો આવી થઈ ગયો છે તમારા મારા ઉપર કે જેની કોઈ વાત નથી. મારી મુદ્દાની વાત ચાલુ કરતા પહેલા હું તમને બે વિડીયો બતાવવા જઈ રહ્યો છું. એ બંને વિડીયો તમારે જોવાના છે. મિત્રો, શેર એટલા માટે કરજો, હું કોઈ ડાયરાઓ પૈસા લઈને નથી કરતો. હું કોઈ પૈસા લઈને ડાયરો કરું છું? હું કોઈને સારું લાગે એવું બોલતો નથી કે ભાઈ મને કોઈએ પૈસા આપ્યા હોય અને મને કોઈ બોલાવડાવતો, એવું નથી. જે સાચું છે એના તમને હું પીરસી રહ્યો છું. તમારી નજરમાં આવે છે પણ તમે એને જોઈ મૂકી દો છો, અને હું જેમની નજરમાં નથી એમની પણ નજરમાં એ વસ્તુ, એ ઘટના જે ઘટી જઈ છે એ લાવવા માંગુ છું કે આવું પણ ચાલી રહ્યું છે, આવા પણ લોકો છે. અને ભગવાન આજે હસી રહ્યો છે કે સાલા મી સારામાં સારો વ્યક્તિ, સારામાં સારો જીવાત્મા, બે પગાનો કાળો માથાનો માનવી બનાવ્યો અને આજે નીચે જઈને શું કરી રહ્યો હોય છે. પણ એને આપણે કોઈ સહન નહીં. ગૌ માતાના નામે રાજનીતિ કરવી, ગૌ માતાનું નામ દઈને રાજનીતિમાં સત્તામાં આવી જવું, ભગવાન શ્રીરામના નામે રાજનીતિ કરવી. પણ ભગવાન શ્રીરામ શું હતા? તો ભગવાન શ્રીરામે જયારે 14 વર્ષનો વનવાસ, પિતાજીના આજ્ઞાનું પાલન કરવાનું હતું અને આજ્ઞાનું પાલન કરવા માટે ઉઘાડા પગે 14 વર્ષ વનમાં ભટક્યા, કાંટા વાગ્યા, બધું જ થયું. સાથે સાથે એમના ભાઈ લક્ષ્મણજી પણ ભટક્યા, માતા સીતા પણ ભટક્યા રણમાં ઉઘાડા પગે. રથ અયોધ્યાથી મળતો હતો, ના લીધો. રામના નામે નામ દેવું,
રામનું આ કર્યું, અમે કર્યું. રામે અયોધ્યામાંથી રથ મળતો તો છોડી દીધો, ઉઘાડા પગ કાંટા વાગ્યા, વનમાં ફર્યા 14 વર્ષ સુધી, અને રામના નામે 84 કરોડ રૂપિયાના વિમાનમાં ફરવું. આ જે વાસ્તવિકતા રહી ને તેનો હું હંમેશ માટે વિરોધ કરું. બનવું જ જોઈએ રામ મંદિર, જાહેરમાં કહું છું, કોઈને હારું લગાડવા નહીં. હું રામને માનું છું, 2014 પહેલોનો હું રામને માનું છું, અને 22 જાન્યુઆરી હું રામને માનીશ એવું નહીં. કેટલાય વર્ષો, મારે 47 વર્ષ થયો, આ 47 વર્ષ પૂરો થશે 11/2/2024 ના રોજ. તો શું હું રામને 2014 પછી માનતો થયો? શું રામને હું 22 જાન્યુઆરી પછી જ માનો? શું રામ મારા ઘરમાં નથી? મારી વાત આ, તમે રામને કોઈ લાવ્યું નહીં. રામને રામ અવતારી પુરુષ અવતાર લઈને આવ્યા, રામને કોઈ લાવ્યું નહીં. આ લડાઈ મારી, હું આ વિચારધારાની મારી લડાઈ. રામને કોઈ લાવ્યું નહીં. બાપ બેટાને લાવે, બાપ હોય તો જ બેટાઓ આવે, બાકી કોઈ એવો ઇતિહાસ નથી, કોઈ એવી વાત નથી. બેટાઓ બાપ ને લાયા, કદી એનો લાવે જે જગતનો બાપ છે, જે કણ કણ ની અંદર બિરાજમાન છે, જે હરેક ના દિલમાં બિરાજમાન છે. અને એ રામ જો તમારામાંથી જતો રહે તો તમારી કોઈ વેલ્યુ નહીં. અને એ રામને લાવવાની વાત કરીને રામના નામે રાજનીતિ કરતા હોય તો ધિક્કાર છે એ લોકો. બસ લડૈયા, કોઈ લડી નહીં, વૈચારિક લડી, નાની નાની બાબતોની, ટોપિકોની લડી. બધાએ કંસાર કરવો જોઈએ 22 જાન્યુઆરી, શું કામ નહીં? અને બધા કરે, પણ હું સંદેશો કરું, તમે કરો તો નહીં, કદી એ નહીં. હર ઘર તિરંગાનો નારો, તમે હર ઘર તિરંગા નહીં, અમે હર રોજ તિરંગો લહેરાવીએ, પણ તમારા કહેવાથી નહીં. તમે 52 વર્ષ નથી લહેરાયો, અમે તમને કીધું તમે કેમ નથી લહેરાવતા, અને અમે તમને આને સવાલ કરીએ તમે 52 વર્ષ કેમ ન લહેરાયો. તો અત્યારે તમારા અંધભક્તો તમે એવું કહો છો ઘર ઘર તિરંગાનો નારો કને હાલ્યો, પતી ગયું, તો તમે 52 વર્ષ કેમ ના લહેરાયો? શું કામ તમે તિરંગાનું અપમાન કરી દીધું? કેમ નહોતા લહેરાવતા? વાત આ, બીજી કોઈ વાત નહીં. અને આ બાબતો હું જયારે બોલું છું તો એક મીડિયા કહેવાનું રહી ગયું, છેલ્લો ટોપિક, એક મીડિયા કે જે તમે બધા એમને ઓળખો છો, એ પણ વિડીયો તમને બતાવું, પણ અંદર મુદ્દો નથી લેવો, એનું કાલ હું હજી કહી. એ લોકો મને એવું ચિતરવા માંગે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના આલોચક, વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી અને અમિત શાહના વ્યક્તિગત ટીકા પર કરવા માટે જાણીતા ધનજી પાટીદાર. સૂર બદલાઈ શકે, હું વ્યક્તિગત કોઈ ટીકા કરતો નથી, હું જે સાચું છે ને બોલું છું. એ જ બેન સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા મેં આમંત્રણ પાઠવી દીધું, તમે મીડિયા થઈ તમારે તેઓ આવવું પડશે. ના આવ્યા, પણ તેઓના વિડીયો પછી એ જિગ્નેશભાઈ મેવાણી ના હોય કે એ મારા હોય, એ વિડીયોને એમની ચેનલ ઉપર એમને ચલાવવા છે. અને મને ટીકા કા, અનંતભાઈએ ડ્રાઈવરો અને ટ્રાન્સપોર્ટરોનું સમર્થન કર્યું, અનંતભાઈ ધારાસભ્ય અનંત પટેલ, એમને પણ ખોટા ચિતરવાની વાત કરી. વ્યક્તિગત, આ વ્યક્તિગત શું કામ? વ્યક્તિગત કોઈ વ્યક્તિગત હું ટીકા નહીં કરતો, શું કામ કરું? પણ હું સવાલ ઉઠાવીશ, જો રાજનીતિ કરવામાં આવતી છે તો મારો સવાલ. હું એ મીડિયા હું, હું કોઈ નાનો છું મોટો છું? અને હું એમ નથી મોટો, ઉંમરમાં મોટો એમ નથી, પહેલાં મારી ચેનલ ચાલુ હોય, અમે તો બોલીશું, પણ મેં પૈસા કમાવાનું માધ્યમ નહીં રાખ્યું. ચોક્કસ જ નેતાઓને
સ્ટુડિયોમાં બોલાવીને એમનો ઇન્ટરવ્યુ કરવો એ મારો વિષય નહીં, એક ચોક્કસ પાર્ટીના લોકોનો જ ઇન્ટરવ્યુ કરવો, અને એકની વાહવાહી કરવી, એકની કાપતી કરવી, એકને તો બોલાવવાનું જ નહીં, એક પાર્ટીને તો કદી એ નહીં બોલાવવાનું, કદી નહીં બોલાવવાનું. 2022 ની અંદર મેં કોઈ એવો વિડીયો જ નહીં જોયો લોકસભાની ચૂંટણી પહેલા આ પાર્ટીના નેતાઓને કેમ નહીં બોલાવતા. સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને સન્માન અપાવવા માટે હું ઊંઝાથી અમદાવાદ જઉં છું, મારું કામ મીડિયાનું છે, મને ખબર છે, હું પણ યુટ્યુબ ચેનલ ચલાવું છું, એની શું ગરિમા છે શું છે એ મને ખબર છે, પણ જો ગૌ માતાની વાત આવે તો હું ગૌ સેવક બની જઉં, જો સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને સન્માન અપાવવાની વાત આવે તો હું વ્યક્તિ બની જઉં છું, ભારતીય બની જઉં છું, કે જે થયું છે એ અપમાન થયું છે, પાટીદાર તરીકે હું સન્માન અપાવવા માટે નથી નીકળ્યો, એક ભારતીય તરીકે મારી જે ફરજ કે મારે ત્યો જઈ અને મારે શૂટિંગ લેવું, વાત કરવી, ઇન્ટરવ્યુ લેવો, એના કરતા મારું જે કામ છે હું પહોંચી જો હું એ લડતનો હિસ્સો બનવા માંગુ છું. આ બે દીકરીઓ, આ દીકરીઓનો વિડીયો મેં બનાવ્યો, હાલ આ ઉજાગર કર્યો, અને નંદીજી માટે હું લડ્યો, આ લડી રહ્યો છું, લડીશ, રૂબરૂપ જઈશ, પણ એમનું ઓપરેશન થઈ ગયું, બધા સમાચાર લીધા, રામસિંહજી રાજપૂતને તમે પૂછી લો, કલ્યાણભાઈ પૂછી લો, બધા સમાચાર ડિટેલમાં મેં લીધા, પછી હું અહીંયા બોલું તો શું હું થઈ ગયો, શું હું ખોટું બોલ્યો? દીકરીઓની સાથે હું છું, નંદીજીની સાથે હું છું, કારણ કે એના ઉપર વિરાજમાન મારી કુળદેવી માં ઉમિયા છે, માં જગદંબા છે, કોઈ માને ના માને મને ખબર નહીં, નંદીજીને તો તમે માર્યા, નંદીજી તો તમને મારે તો રામ, તમારું નંદીજી ખાઈ ગયા, તમે એના પગ ભાગીને કે કોને અધિકાર આપ્યો, તમને નંદીજી મારી જાય તો નંદીજીનું પોદરાપુળમાં મૂક્યા, આ કરો તે કરો, નંદીજીનો ગૌચર કોણ ખાઈ ગયું? જવાલ નહીં કોઈના ભાઈ, નંદીજીની શું કામ રોડ ઉપર આવવું પડ્યું? નંદીજીની શું કામ બીજું ખાવું પડ્યું? તમે નંદીજીના ભાગનું ખાઈ ગયા ને નંદીજીને તમારું ખાવું પડ્યું. દીકરીઓને શું કામ મીડિયા સમક્ષ આવવું પડ્યું? શું એમને મજા આવી? એમને ખબર છે અમારી સાથે શું થશે, અમે ઉજાગર કરી દીધું, કોણ ખોલી દીધું, એને સપોર્ટ કરવાની જગ્યાએ અમુક લોકો વાહવાહી કરે. જેમ ભાઈ જે ખોટું હોય ખોટું હોય, હું ઊંચાથી જઈને ત્યાં ઉભો રહું છું, આમંત્રણ હું આપું છું, આમંત્રણનું માન આપી અને સરદારને સન્માન અપાવવા માટે ત્યાં નથી આવું, સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ નેશનલ મેમોરિયલ પાર્ક ની અંદર ત્યાં નથી આવું, અને દેશનો ચોથો સ્તંભ એ મીડિયા કહેવાય, તો શું મી ઠેકો લીધો? મિથિલેશભાઈ અમીને શું ઠેકો લીધો? સરદારને સન્માન અપાવ, સરદાર ભારત દેશના હતા, ભારત દેશના પનોતા પુત્ર હતા, એમનું અપમાન થયું, કાલે તો કલેક્ટર સાહેબે કહી દો, મારે સરદારને શું લેવા દેવા, મારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શું લેવા દેવા, હું તો કશું ના બોલું, બધા સુટી જોય તો આ કોઈ લડાઈ, અને હું ટીકા કરું, હું લડું, હું ટીકાકાર થઈ ગયો? ટીકાકાર નહીં, જે નીતિ અને સિસ્ટમ નો હું વિરોધ કરું છું, વાહવાહી કરવી છે, અને એ જ મીડિયા મને બોલાવી મારું ઇન્ટરવ્યુ લે, એટલે હું ટીકાકાર નતો, એટલે હું ટીકાકાર નતો, તો તમને ખબર હે કે હું વ્યક્તિગત આલોચના કરું છું, હું પ્રધાનમંત્રી મોદીજીની અને અમિત શાહજીની ટીકા કરું, તો તમને ખબર નતો હું તમારા ત્યાં આવ્યો, એટલે તો તમારે શું કામ મારી ઇન્ટરવ્યુ લેવો, ટીઆરપી લેવી, પણ બીજા ન્યૂઝ ચેનલની અંદર જે ટીઆરપી મળે એનાથી પેટમાં તેલ રેડાય, હકીકત આ, મારે જવું, હું ના જઉં, અને હું જવાય ના દઉં, જશો તો હું આ બોલું, તમને હું વિડીયો નહીં બતાવતો, હું એમના જેવા થવા નહીં માંગતો, અને એમના આમંત્રણ આપ લાઈવમાં કહું છું, હું એમના આમંત્રણનું માન આપીને એમના સ્ટુડિયોમાં જઉં છું, કોઈ મી સવાલો લખી નહોતા બે, તમે આજ મને પૂછજો, અને હું છાતી ઠોકીને દમ લગાવીને કહું, આવી જાઓ તમે, હું તમને આમંત્રણ આપું, અને હું સવાલો કરું, જો તમારી પાસે જવાબ નીકળી ગયો ને તો બંધ કરી નાખો, કાલથી બોલવાનું નહીં બોલું, કદી બી જ્યાં સુધી આ ખોડિયા જીવ રહે છે ત્યાં સુધી નહીં બોલું, જો મારા સવાલોના જવાબ મળી ગયા તો, અને લાઈવમાં કોઈ પૂછવાનું, આવો વેલકમ, શું મને ખબર નહીં પડતી, શું હું પાગલ હું, પાંડો હું, બધી મને સમજણ પડે એટલા માટે હું બોલું, મને એ પૈસા કમાવા ગમતું, મારે ફોલોઅર્સો વધારવા,
મને એ મજા આવે, પૈસા કેમ વાલા નહીં, પણ જમીન વેચીને નહીં, જનતાના મુદ્દાઓ વેચીને નહીં, ભગવાન કે કોઈ ધર્મ, કોઈ જ્ઞાતિ, કોઈ જાતિ એ બધું ગીરવે મૂકીને નહીં, જે સાચું છે બોલીને જડબે સલાહ ડર્યા વગર, કા મારો છે એના માટે એવું નહીં, મારો કોઈ નહીં, કોઈ મારો નહીં, જે ખોટું હોય એ ખોટું હોય, ગીરવે મૂકીને નહીં, વાહ વાહ ગયો નહીં, ચાપલું છીયો નહીં, શું ભાઈ તું, મારો આ સવાલ, હું છું કશું નહીં, તમે છું ભાઈ, કોઈ નહીં, સવાલનો જવાબ આપ, હતા ભાઈ સ તો નથી બનવું, મને કોઈ દુઃખ નહીં લાગ્યું, મને કોઈ આલોચક ક્યાં, હિટલરને સમર્થકો, હિટલરના સમર્થકો અને હિટલરના ચાહકો આવા જ હતા, હિટલરની નીતિ અને સિસ્ટમનો જો કોઈ વિરોધ કરી દે, આવું મેં ઇતિહાસમાં વાંચ્યું, તમે વાંચ્યું છે કે હિટલરની નીતિ અને સિસ્ટમનો કોઈ વિરોધ કરો તો હિટલરના સમર્થકોનું પેટમાં તેલ રેડાતું, અને એ એવું કહેતા કે હિટલરનો આલોચક છે, સ્પેશિયલ ટીકાકાર છે, આવું કહેતા, જોઈ લો ઇતિહાસમાં લખેલું, મારે સર્ટિફિકેટ લેવાનું, હું છું બોલું, હું કોની ટીકા કરું, નીતિ કરું, સર્ટિફિકેટ લે, 47 વર્ષ થયો ચારધો બધી સલાહ લઈ છું અને સરદાર બની ગયા, સરદાર કોઈ દાર સલાહ ના લે, સરદાર બન્યો, હું છું સરદાર, ગર્વથી બોલું, કારણ કે સરદાર મારી પાસે છે એ મને ખબર છે, અને સરદારને સલાહની કોઈ જરૂર નહીં, સુજાવ કોઈ આપે તો બરોબર છે, સ્વીકારીએ છે, બાકી સલાહ તો કોઈની જોતી નહીં, કોઈનો સર્ટિફિકેટ નહીં જોતો, બધાના પોતપોતાની પાસે રાખો, પણ તમે લોકોને શું પીરસી રહ્યા છો અને લોકોને તમે વ્યક્તિને શું સાબિત કરવા માગો છો, પણ જ્યારે તમે બોલો તો તમારે સહન કરવાની શક્તિ રાખો, સામેથી પણ વાર થશે, તમારા આમંત્રણને માન આપીને જો અમે તમારા ચેનલમાં આવતા હોય અને તમે જે સવાલો કરો છો એનો અમે જવાબ આપતા હોય તો હું પણ તમને આમંત્રણ આપું છું, તમે આવો, વેલકમ, અને હું પણ તમને સવાલો કરીશ લાઈવ, કોઈ પણ ફિલ્ટર લગાડ્યા વગર, બિલકુલ લાઈવ, આવો મારી ઓફિસમાં, નામ નથી દેવું, જે સમજવાળા બધા સમજી ગયા, નિમનાય સુધી સમાચાર પહોંચીએ, બે દિવસ પહેલા મેં ફોન કર્યો કે તમે મને કેવી રીતે દર્શાવી શકો, શું કામ તમે મને દર્શાવો, તમને કોને અધિકાર આપ્યો, હું તમને દર્શાવીશ તો બીજા બેન સાથે વાત થઈ, મેં કીધું તમે મને ના દર્શાવી શકો, મેં કીધું સરદારને મીડિયાએ બચાવવા પડશે, તમારે તેઓ આવું નથી, તેઓ આવીને સરદારની વાત નહીં કરવી, અત્યારે 24 ફેબ્રુઆરી 2021 રોજ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું મોટેરા સ્ટેડિયમ ઉપર નામ બદલાઈ ગયું, અત્યારે 2 વર્ષ પૂરો થયો, કેટલા એપિસોડ કર્યા, કેટલા એપિસોડો કર્યા એના ઉપર જવાબ નતો, કેટલા વાર બોલ્યા તમે, આ બીજી મીટિંગ થઈ, એના પહેલા પણ મીટિંગ થઈ જઈએ સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ મેમોરિયલ પાર્કની અંદર, જો પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા બાપુ પણ હાજર હતા, આ બીજી મીટિંગ થઈ પાટીદાર પંચાયત, એની અંદર કોઈ બોલો તો એના ઉપર રાજનીતિ કરીને ટીઆરપી લેવી અને કોઈ વ્યક્તિને ચીતરી દેવો, કામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આલોચક, અમિત શાહના નરેન્દ્ર મોદીના ટીકાકાર, તમે કેટલા બોલ્યા, તમે બોલવાનું ચાલુ કરો, અમે બંધ કરી નાખી છું, આમાં નહીં બોલવું, તમે નહીં બોલતા દેશનો ચોથો સ્તંભ છો તમે, અને તમે યુટ્યુબ અંદર સોશિયલ મીડિયા ઉપર મીડિયા છો, હું એ છું, મારી એ ચેનલ ચાલે, અને મને ખબર કે ભાઈ એના ફોલોઅર્સો ટ્વિટર ઉપર, ઇન્સ્ટા ઉપર, યુટ્યુબ ઉપર, ફેસબુક ઉપર કેવી રીતે વધારવા, શું કરવું, પૈસા લઈને બધું વધાર, એને વધારમાં વધારે વિડીયો જોવે, જેટલો જોવડાવો હોય એટલો, તમારી પોસ્ટો જેટલા સુધી પહોંચાડે, બધું થાય પૈસાથી, શું મને ખબર નહીં, મને બધી ખબર પડે, પણ હું મારી મર્યાદામાં રહું, અને મને કોઈ શું કરે એમાં રસ જ નહીં, હું શું કરું છું એમાં મને રસ વધારે, હું શું છું એ મેં સાબિત કરી દીધું, હું ધનજી પાટીદાર છું, મેં સાબિત કરી દીધું, મારી આ વિચારધારા, મારી આ ફિલોસોફી, અને હું આ જ મુદ્દાને લઈને, મને જો હશે, મને ખોટું લાગશે હું લડોય, આ ધનજી પાટીદાર, આ મારી વાત, કોઈ મારું ઇન્ટરવ્યુ કોઈ હોભળવા નહીં આવતું, બધોને ટીઆરપીની જરૂર, બીજી 2-3 ન્યૂઝોની અંદર વિડીયો હારા ચાલવા માંડ્યા મારા, હું એવું નહીં કહેતો, પણ જે ટોપ 10 ના વિડીયો, ટોપ 5
એમાં ત્રણ વિડીયો મારા પેટમાં તેલ રેડા ના બીજાને, એટલે મને કોઈ કોમને ચીતરીએ, કોઈ ના ચીતરીએ કે ધનજી પાટીદારની સામે લડવા માટે ધનજી પાટીદાર બનવું પડે. સોશિયલ મીડિયાની અંદર કોઈ ઇન્ટરવ્યુમાં જવાબ આપવા માટે ધનજી પાટીદાર લડાઈ, એટલે વૈચારિક લડાઈની હું વાત કરું છું, આથાપાઈ નહીં. એ તો મને કોઈ મને જિંદગીમાં વિચાર ન આવે, વૈચારિક લડાઈ. અને ધનજી પાટીદાર હું જ છું, બીજો કોઈ ધનજી પાટીદાર. સમજો તમે? બોલો લેવો આના ઉપર, બોલો આ નંદીજી ઉપર. ગૌ માતા, ગૌ માતાઓ, 500 પાદરાપોળની અંદર 500 ગૌ માતાઓ રાખવાની જગ્યા છે પાદરાપોળની. 5000 ભરી દીધી, રોજ 50 ગૌ માતાઓ મરી રહી. ચમ ના જ્યા, શું કામ ઇન્ટરવ્યુ લેવાનો જ્યા? કેટલું દૂર થાય અમદાવાદ ને અમદાવાદ? કોઈ ના જીવ. ગૌ માતાના નામે રાજનીતિ કરવી, ચોલ્લો કરવો, હવારે ગૌ માતાને કોઈ ખવડાઈ આવવું, એ ફોટો મૂકવો, વિડીયો ઉતારવો. ગૌ માતા વિશે નહીં બોલું, દૂધ પીવું ગૌ માતાનું. ચોખ્ખું 30 લાખ ડુપ્લિકેટ વેચાય રોજ. કોણ બોલ્યું? 30 લાખ લીટર દૂધ રોજ ડુપ્લિકેટ વેચાય દર વર્ષે. દારૂ ઉપર હપ્તા રૂપિયા આવક 20-25 હજાર કરોડ રૂપિયા થાય. એ નહીં બોલું, એ નહીં બોલવું કોઈને. શું મળશે એ બોલવું મને ખબર હે. બધી બધું હું આ બધો વાડીમાં ફરેલો બહુ, છેલ્લા 4-5 વર્ષથી ફરું, 8 વર્ષથી આ કરું ડોમચિયા, પણ 4-5 વર્ષથી તો બધું ઇન્ટરવ્યુ શું મને લેતા નહીં આવડતું. આવી જો, એવા એવા સવાલો કરું, નક્કી કર્યું ભૂંગળું, કોઈને પૂછવું જ નહીં. જવાબ ન હોય તમારે ભાઈ મારો સવાલ નીકળે, એટલે તમારે વાર છે. મિર્ચીઓ લાગે એવા એવા સવાલો કરતો, જવાબ ન હોય ફોફો મારવો પડે. એ તો ચોપડી હોય હાથમાં, નહીં મારો તો નાટક કરવો મને આવડે. તૈયાર બે માની તો ચો જો તો મારી મેસોણી ભાષા જ બોલી, ફેશન માં નહીં બોલું. ચો જો તો લે, બસ આ જ મારી ભાષા, આ જ મારી વાત પકડી રાખવી. એ ગમ મારા દર્શક મિત્રો, લોકોને ગમ. મારે કોઈ ફેશન દે મને આવડે છે આ દાડા તો શીખત. મોહન થાળ જ કેવો, મારા મોહન થાળ કદીએ કેવો નથી. મારી મારી ભાષા, મહેસાણા જિલ્લાની જ ભાષા. એક ગાન બે કટકા ગમાઈને ઠીક ન ગમાઈને કોઈ મારા દર્શક મિત્રો ગમા. મારો કોઈ મેકઅપ એ કરવો નહીં, કદી એ નહીં કરતો, અને કદી એ ન કરું. મને કોઈ અડાળ હેડ ભાઈ જે સીએ દેખાવા જોઈએ. આપણે તો બેસી જવું આમ છે તેમ છે કરવા, આ બસ આ કમાઈ લીધું. સત્ય બોલવું, કોઈના પણ ખિલાફ હોય કોઈ ફરક નહીં પડતો. કોનો ટીકા કરો, આનો ટીકા બોલવાની હિંમત તમે બોલો, હું બંકર ન કોઈ. તમારે બોલવું નહીં, એટલે મને મારું જમીર જાગે કે સારું બધો અંધેર પડ, કોકે તો મશાલ પકડવી પડશે કે બિલાડીના ગળામાં ઘંટ બધવો નહીં. સવાલ આ સવાલ એ નહીં હે કે બસ્તિયા કિસને જલાઈ, સવાલ એ નહીં હે બસ્તિયા કિસને જલાઈ, સવાલ એ હે પાગલ કે હાથ મેં માચિસ કિસને. બસ આ વાત, પણ ઈ બોલવામાં દમ છે. એ પાગલના હાથમાં જેને માચિસ પકડાઈ એનું નામ જાહેર કરવામાં બીક લાગે છે, અને આપણે એ નામ જાહેર કરી દઈએ કે આને આ ગોડાના હાથમાં માચિસ પકડાઈ. આપણી લડાઈ આટલી જ છે. કને હળગાયું બસ્તિયા કિસને જલાઈ, એના કરતા એ પાગલના હાથમાં માચિસ કને પકડાઈ એ ગુનેગાર. અને હું કહી દઉં છું કે આને પકડાય, બસ મારી લડાઈ આ, એટલે તેલ વેળાય. અને હું કહી દેવાનો જ છું આજીવન મારો સ્વભાવ. છેલ્લી વાર એ બહેનોને નંદી મહારાજનું ઓપરેશન થઈ ગયું છે, બહેનોના ન્યાય માટે આપણે બધો એક અવાજ કરવાનો છો, વિડીયાને શેર કરવા. અને જે સમજી ગયા હોય, હું કોઈને એવું કહેવા નથી માંગતો ભાઈ, મને તમે હું દર્શાવીને મને શું ફરક પડે? હું ધારાસભ્ય છું, હું જનતાના ટેક્સના પૈસેથી પગાર લઉં છું. મેં કોઈ નુકસાન કર્યું, મેં કોઈ વચન આપ્યું હતું, મેં કીધું હતું કોઈને કશું, મેં કીધું હતું 2 કરોડ વર્ષે રોજગાર આપો, મેં કીધું હતું વિદેશમાંથી કાળું નાણું પરત લાવો, અને એટલું કાળું નાણું છે દરેકના ખાતામાં 15-15 લાખ મેં કીધું હતું.
35-40 રૂપિયા પેટ્રોલ ડીઝલ થઈ જશે, મેં કીધું હતું. 100 સ્માર્ટ સિટી બની જશે, મેં કીધું. મહેસાણા જિલ્લો કોરિડોર બની જશે, મેં કીધું હતું. ધોરેરા એરપોર્ટ બની જશે, મેં કીધું હતું. આમાં કોઈ શબ્દ એવો બતાવો મેં જો વચન આપ્યું હોય અને હું પૂર્ણ ન કર્યું હોય. અને આ હું ઉજાગર કરું તો હું આલોચક અને હું ટીકાકાર. તમે પરિવારવાદ નાબૂદ કરવાની વાત કરો અને જય સેને બીસીસીઆઈ નો સેક્રેટરી બનાવી દો તો શું મારે બોલવું નહીં? તમે એમ કહો છો ભ્રષ્ટાચાર નાબૂદ કરવો છે તો પીએમ કેર ફંડ ના આરટીઆઈ ના દાયરામાં શું કામ કાઢી મૂક્યું? બસ મારી લડૈયા 35-40 રૂપિયા પેટ્રોલ ડીઝલ ની વાત કરવા વાળો સવાલ કરવો નહીં અને કે છીએ અમે મોટું મીડિયા. કોને કીધું તું? કોને કીધું તું કિસાનોની આવક 2022 માં ડબલ થઈ છે? કોણ બોલ્યું તું દરેકને ઘરનું ઘર મળી જશે? કોને કીધું તું 2022 માં વિશ્વગુરુ બની જઈશું? કોને કીધું તું 5 ટ્રિલિયન ઇકોનોમી થઈ જશે? કોણ બોલ્યું તું? એને સવાલ નહીં કરો, એમના નેતાઓને સવાલ નહીં કરો. આ કોણ બોલ્યું તું બોલો ભાઈ? સીએમઓ નકલી, પીએમઓ નકલી, 30 લાખ લીટર દૂધ નકલી, આવો ડીવાયએસપી નકલી, પીએસઆઈ નકલી, ગૃહમંત્રીનો પીએ નકલી, દૂધ નકલી, માવો નકલી, પનીર નકલી, બધું નકલી, જીરું નકલી, 14 વાર પેપરો લીક થઈ ગયો, બધું ફાવાઈને ચાલે પણ સવાલ નહીં. પણ ધનજી પાટીદાર આલોચક બતાવો શું કામ વેઠ કરો? તમારો સમય શું કામ બગાડો? શું કામ વ્યર્થ કરો? તમારી એનર્જી શું કામ વ્યર્થ કરો? જે હોય કરો. ધનજી પાટીદારને તમે જે સમજો એ સર્ટિફિકેટ, તમારા સર્ટિફિકેટને ધનજી પાટીદારને કોઈ જરૂર નહીં. પાગલના હાથમાં માચીસ કને પકડાઈ એ હું કહી દેવાનો છું આજીવન. તો તમે એને જે સમજો એમાં કોઈ ફરક નહીં. ચલો મિત્રો, આ બે બંને વિડીયો, આજનો મારો વિડીયો, આ મારી વાત સાચી લાગે તો પહોંચાડજો. જો પહોંચાડવાની સહી પહોંચી જઈ છે પણ પહોંચાડજો. 3 દિવસ રાહ જોઈ અને કહેવાનું હતું કહીએ દીધું હતું એમને, ભાઈ ડિલેટ મારી દેજો અથવા તમારે મને પર્સનલી પૂછવું પડશે અથવા તો તમારે મને કહેવું જોઈએ મારી ભૂલ થઈ જઈએ. પણ 3 દિવસ રાહ જોઈ ન આવ્યું એટલે મારે આ બોલવું પડ્યું. અને કને આમંત્રણ આપવાનું કીધું, કયું મીડિયા છે એમને મેં કીધું, જો ખરેખર સાચો હશે તો મારા આમંત્રણનો સ્વીકાર કરી અને આવી જશે. બાકી તો જય રામજી કી. સમય આવશે એટલે તમને નોમ બોમ એ વિડીયો બધું જાહેર કરો. જો એસબીઆઈ બેંકે નકલી, ભાઈ બધું નકલી જ છે પણ આ વાત છે. અને નંદી મહારાજજીની ઓપરેશન થઈ ગયું છે, એમની તબિયત સારી છે. પણ આ બહેનોને ન્યાય મળે એના માટે એક આકલ્ય કરજો અને લખજો. દીકરીઓ આપણી જ છે, સમજી લેજો. એટલા માટે બાકી મારું પર્સનલી મારું જે હોય બધું તો હું કરી લો, એની કોઈ ચિંતા નથી. વિડીયો સારો લાગે વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો, જાગૃત બનો. બસ આ જ અપેક્ષા તમારા પાસે, તમને વિનંતી પણ કરું છું. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જવાન જય કિસાન અને જય સિયારામ.